અસલામવાલકુમ મિત્રો આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર છનો અભ્યાસ કરી રહ્યા છીએ આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું અસાધારણ વર્તનના વર્ગીકરણ તેમજ અસાધારણ વર્તનની સમજૂતી અંગેના પ્રતિમાનો વિશે ચાલો તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો અસાધારણ વર્તનની આપણે સમજ કેળવી કે અસાધારણ વર્તન કોને કહેવાય એ વ્યાખ્યાને ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ અને પછી આગળ વધીશું સમાજે નક્કી કરેલા ઢાળાઢોળણથી કંઈક અંશે જુદું પડતું અસ્વીકાર્ય અને વ્યક્તિને અથવા લોકોને સામાજિક વ્યવહારમાં તથા સમાયોજનમાં પણ મુશ્કેલી ઊભું કરતું વર્તન એટલે અસાધારણ વર્તન આની સર્વસ્વીકૃત વ્યાખ્યા છે આમ તો ઘણી બધી વ્યાખ્યાઓ આપણે એની જોઈએ દઈએ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોની પણ આ વ્યાખ્યા સર્વસ્વીકૃત છે કે જે વર્તન સમાજના જે નીતિ નિયમો છે એના કરતાં અલગ પડતું હોય અસ્વીકાર્ય હોય અને એ વ્યક્તિને અને અન્ય લોકોને સામાજિક વ્યવહાર કરવામાં અને સમાયોજનમાં મુશ્કેલી ઊભી કરતું વર્તન એટલે અસાધારણ વર્તન આ અસાધારણ વર્તનના વર્ગીકરણની આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો તંદુરસ્ત સમાજની રચના તંદુરસ્ત વ્યક્તિઓ દ્વારા જ થાય છે જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સમા સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહે છે બરાબર જે વ્યક્તિનું જે વર્તન છે એક તો સમાજ સ્વીકાર્ય હોય અને સામાન્ય વર્તન બરાબર આનું જો પ્રમાણ વધારે હોય તો સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધારે હોય તો તે વ્યક્તિને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીશું કેટલાક વર્ષો પહેલાં સ્વસ્થાની જે વ્યાખ્યા છે એ માત્રને માત્ર શારીરિક સ્વાસ્થ્યનો જ સમાવેશ કરવામાં આવતો એટલે કે આજથી ઘણા વર્ષો પહેલાં તંદુરસ્તી માટે સ્વસ્થતા માટે જે વ્યાખ્યા હતી એ શારીરિક સ્વસ્થને લગતી હતી બરાબર પરંતુ આધુનિક સમયમાં શારીરિક માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વસ્થ વ્યક્તિને એક તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે પહેલાંના સમયમાં માત્ર શારીરિક સ્વાસ્થ્યને મહત્ત્ત્વ આપવામાં આવતું હતું જ્યારે વર્તમાન સમયમાં શારીરિક માનસિક અને સામાજિક આ ટોણે રીતે સ્વસ્થ એટલે કે વ્યક્તિનું સામાજિક પાસું એનું માનસિક પાસું અને શારીરિક પાસા આ ટોણેને મહત્ત્વ આપવામાં આવે છે વર્તમાન સમયમાં અને એના આધારે વ્યક્તિનું સ્વાસ્થ્ય નક્કી કરવામાં આવે છે એની તંદુરસ્તી નક્કી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે બે સંસ્થાઓ જોડાયેલી છે આ જે માનસિક રોગો છે વિકૃતિઓ છે એનું વર્ગીકરણ કરવાનું કામ વિશ્વમાં બે સંસ્થાઓ કરે છે ડબ્લુએચ જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગુજરાતીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા કહેવામાં આવે છે અને બીજી એપીએ અમેરિકન સાયકટ્રિક એસોસિએશન અમેરિકન સાયકટ્રિક એસોસિએશન એપીએ આ બે સંસ્થાઓ માનસિક રોગોના વર્ગીકરણનું કાર્ય વિશ્વમાં કરે છે ડબલ્યુ દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તેને આઈસીડી સીડી નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ યાદ રાખજો ડબલ્યુ દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે તે આઈસીડી તરીકે ઓળખવામાં આવે એને ઓળખાય છે જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિઝીઝ અને એપીએ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વર્ગીકરણને ડી એસ એમ ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ બરાબર ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર એપીએ દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવે છે એ ડીએસએમ અને ડબલ્યુ દ્વારા આઈસીડી વિદ્યાર્થી મિત્રો આઈસીડી અને ડીએસએમ આ બંને વર્ગીકરણો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગોના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેને આધારે રોગનું નિદાન કરવામાં ઉપયોગી બને છે બરાબર આઈસીડી અને ડીએસએમ દ્વારા જે રોગોનું વર્ગીકરણ કરવામાં આવે છે એ વર્ગીકરણ વિશ્વ કક્ષાએ જે રોગો છે એ રોગોના નિદાન માટે ઉપયોગી બને છે કારણ કે આ વર્ગીકરણમાં એના લક્ષણો દર્શાવવામાં આવ્યા છે બરાબર ઓગણીસો અડતાલીસમાં ડબ્લ્યુ એચ દ્વારા પ્રકાશિત થયેલ આઈ સીડી સિક્સમાં સૌ પ્રથમવાર શારીરિક રોગોની સાથે માનસિક રોગોનું ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું ઈસવીસન ઓગણીસો ને અડતાલીસમાં ડબ્લુ એચ એનું જે આઈ સીડીનું જે વર્ગીકરણ છે એનો છઠ્ઠો ભાગ બરાબર આઈસીડી સિક્સ માં તે શારીરિક રોગની સાથે સાથે માનસિક રોગોનું ઔપચારિક વર્ગીકરણ કરે છે એટલે પરીક્ષામાં પૂછાઈ શકે કે ડબલ્યુ એચઓના કયા સંસ્કરણોમાં શારીરિક રોગોની સાથે માનસિક રોગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું તો ઈસવીસન ઓગણીસો અડતાલીસ આઈસીડી સિક્સ ઓગણીસો બાવનમાં સૌપ્રથમ એપીએ દ્વારા ડીએસએમની પ્રથમ આવૃત્તિ ડીએસએમ વન પ્રકાશિત આ પર મહત્વની બાબત છે યાદ રાખજો ડીએસએમ વનની જે ડીએસએમની જે પ્રથમ આવૃત્તિ છે ઈસવીસન ઓગણીસો બાવનમાં પ્રકાશિત કરવામાં આવે છે એટલે ડીએસએમ જે વર્ગીકરણ છે એની શરૂઆત ઓગણીસો ને બાવનથી થાય છે બરાબર અહીંયા કોષ્ટક આપેલું છે પરીક્ષામાં પૂછાય છે એના જે ડીએસએમના વર્ગીકરણો છે અને એની બાજુમાં પ્રકાશન વર્ષ આપેલું છે ડીએસએમ વન ઓગણીસો બાવન ડીએસએમ ટુ ઓગણીસો અડસઠ ડીએસએમ થ્રી ઓગણીસો એંસી ડીએસએમ થ્રી આર એટલે કે ડીએસએમ થ્રી રિવિઝન ઓગણીસો સિત્યાસી ડીએસએમ ફોર ઓગણીસો ચોરાણું ડીએસએમ ફાઇવ ટીઆર બે હજાર અને ડીએસએમ સિક્સ બે હજાર અને તેર બરાબર તો આ એનું જે ડીએસએમનું વર્ગીકરણ છે એનું પ્રકાશન વર્ષ તમારે ખાસ યાદ રાખવાનું છે પરીક્ષામાં પૂછાઈ શકે છે ડીએસએમ સિક્સનું વર્ગીકરણ એમાં જે રોગો છે અલગ અલગ પ્રકારના જે રોગો છે એ રોગોના નામ આપેલા છે એ તમારે તમારા પુસ્તકમાં એનો અભ્યાસ કરી લેવાનો છે બરાબર ચેટાતંતુના વિકાસ સાથે સંબંધિત વિકૃતિઓ ભૌતિક ક્ષમતા સંદેશાવ્યવહારની વિકૃતિ આત્મા રીતિ એવી જ રીતે છીન્ન મનોવિકૃતિ અને મનોરોગ સંબંધી અન્ય વિકૃતિ બરાબર એ તમારે બરાબર એક પુસ્તકનો અભ્યાસ કરી લેવાનો છે હવે આપણે વાત કરીશું અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાનના જુદા જુદા અભિગમો છે અને દરેક અભિગમ માનવ વર્તનને અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે માટે આ જે અસાધારણ વર્તન છે એની સમજૂતી મેળવવા માટે પણ મનોવિજ્ઞાનના અલગ અલગ અભિગમો દ્વારા પ્રતિમાનો રજૂ કરવામાં આવ્યા છે બરાબર અને આ જે અસાધારણ વર્તન છે તેની સમજૂતી આપવામાં આવેલી છે તો આવા જે પ્રતિમાનો છે એ બે પ્રકારના છે જૈવીય પ્રતિમાનો અને મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો બરાબર જૈવીય પ્રતિમાનો જેને બાયોલોજીકલ મોડલ્સ ઇંગ્લિશમાં આપણે કહીશું મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોને સાયકોલોજીકલ મોડલ્સ કહેવામાં આવે છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનોમાં એના પેટા ત્રણ પ્રકાર છે એમાં મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન વાર્તનિક પ્રતિમાન અને બોધાત્મક પ્રતિમાન બરાબર આજે આપણે વાત કરીશું બાયોલોજીકલ મોડલ્સ જૈવ્ય પ્રતિમાન વિશે વિદ્યાર્થી મિત્રો આ પ્રતિમાન અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ વારસો અને મસ્તિષ્ક વિકાર તેમજ શરીરની જીવ રાસાયણિક અસમતુલાને જવાબદાર માને એટલે આ જૈવ્ય પ્રતિમાન જે છે એ આપણા અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર આપણા માતા પિતા તરફથી આપણને જે વારસો મળે છે તે મસ્તિષ્ક વિકાર તેમજ જીવ રાસાયણિક અસંતુલન એટલે કે જે અંધિક ગ્રંથિઓ આપણા શરીરમાં છે અને એમાંથી જે રસાયણ ઝળે છે એ રસાયણમાં જ્યારે અસંતુલ સંતુલા સર્જાય છે ત્યારે અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે એમ આ જૈવીય પ્રતિમાનો માને છે બરાબર આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન અથવા રોગ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે પરીક્ષામાં પૂછાઈ શકે કે જૈવીય પ્રતિમાન બીજા કયા નામથી ઓળખાય છે તો મેડિકલ પ્રતિમાન અથવા રોગ પ્રતિમાન કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા વ્યક્તિના વર્તનને અસર કરે છે કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે આપણી દરેક બોધાત્મક અને માનસિક ક્રિયાઓનો આધાર મગજ છે મગજમાં ગંભીર ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે બરાબર આપણું જે કેન્દ્રીય ચેતાતંત્ર છે એ ખૂબ મહત્ત્વનું છે અને એ આપણા વર્તનને ખૂબ અસર કરે છે કેન્દ્રીય ચેતાતંત્રમાં તમે ધોરણ અગિયારમાં ભણી ગયા છો એ પ્રમાણે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે અને આપણી જેટલી પણ બોધાત્મક અને માનસિક ક્રિયાઓ છે એનો આધાર આપણા મગજ પર રહેલો છે એટલે જ્યારે પણ મગજને કોઈ ગંભીર ઇજા થાય ત્યારે અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે બ્રેઇનને કંઈ નુકસાન થાય આપણા મગજને કારણ કે આપણી બોધાત્મક અને માનસિક ક્રિયાઓ સાથે સંકળાયેલું છે તો જ્યારે બ્રેનને કંઈ નુકસાન થાય ત્યારે અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે અસાધારણ વર્તન માટે ચેટાકોષ અને ચેટા પ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે આપણા શરીરમાં ચેટાકોષો આવેલા છે અને એ ચો ચેટાકોષમાંથી ચેટા પ્રવાહ વહે છે તો જૈવ્ય પ્રતિમાન અનુસાર આ જે ચેતા પ્રવાહ છે એની વહનની ચોક્કસ દિશા છે આ દિશા પણ અસાધારણ વર્તન માટે જવાબદાર હોય છે સામાન્ય રીતે એક ચેટાકોષમાંથી ચેતા પ્રવાહ બીજા ચેટાકોષમાં વહે છે બરાબર સામાન્ય રીતે નોર્મલી એક ચેટાકોષમાંથી ચેતા પ્રવાહ નીકળી અને બીજા ચેતા પ્રવાહમાં જાય છે આ નોર્મલી છે બરાબર આ સામાન્ય અવસ્થા છે પરંતુ જો ચેતા પ્રવાહ એક ચેટાકોષમાંથી બીજા ચેટાકોષમાં વહન થવાને બદલે તે જ ચેટાકોષમાં પાછો ફળે જેને રિઅપટેક પ્રક્રિયા કહે છે બરાબર એક ચેટાકોષમાંથી નીકળીને બીજા ચો ચેટાકોષમાં જાય એ સામાન્ય બાબત છે પરંતુ ચેટાપ્રવાહ એક ચેટાકોષમાંથી બીજા ચેટાકોષમાં જવાને બદલે બરાબર એને એ ચેતાકોષમાં પાછો ફરે જેને રિઅપટેક પ્રક્રિયા કહે છે તેને પરિણામે પણ અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે બરાબર એકમાંથી નીકળીને બીજામાં જાય સામાન્ય બાબત છે પણ એકમાંથી નીકળ્યો માનો કે એ ચેતાકોષમાંથી નીકળી ને બી ચેતાકોષમાં જવાની જગ્યાએ ચેટા પ્રવાહ એ ચેટાકોષમાં જ પાછો ફરે તો એ રીઅપટેકની પ્રક્રિયા કહેવામાં આવે છે અને આના કારણે અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે આ ઉપરાંત અસાધારણ વર્તન માટે કેટલાક અંશે વારસો પણ જવાબદાર હોય છે માતા પિતા તરફથી બાળકને ગર્ભધાન સમયે જે વારસો પ્રાપ્ત થાય છે એ પણ અસાધારણ વર્તન માટે જવાબદાર હોય છે આપણે જાણીએ છીએ કે ગર્ભધાન સમયે માતા પિતા તરફથી બાળકને જનીન તત્વના સ્વરૂપમાં વારસો મળે છે જનીન તત્વો દ્વારા એ વારસો શરી બાળકના બંધારણમાં આવે છે અને ઘણીવાર શારીરિક ગુણલક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું પણ વહન થાય છે એટલે કે જનીન તત્વો વારસાની સાથે સાથે કેટલીક વખત માનસિક વિકૃતિઓ અને અસાધારણતાનું પણ વહન કરે છે નીલ અને ઓલ્ટા માનસ બરાબર આ બે મનોવૈજ્ઞાનિકોના નામ છે નીલ અને ઓલ્ટા માનસ એમણે દર્શાવ્યું છે કે સ્ક્રીજોફેનિયા એ વારસાગત જોવા મળતી વર્તન વિકૃતિ છે સ્ક્રીજોફેનિયા છિન્ન મનો વિકૃતિ જેને કહેવામાં આવે છે એ વારસાગત વિકૃતિ છે બાળકને વારસામાં મળે છે વિકૃતિ બરાબર પેકેલ અને પેકેલે ખિન્નતા પર અભ્યાસ કરી અસાધારણ વર્તન માટે વારસાના ઘટકનું મહત્ત્વ સાબિત કર્યું છે પેકેલ નામના મનોવૈજ્ઞાનિકે પણ અભ્યાસો કર્યા અને એના દ્વારા તેમણે અસાધારણ વર્તન માટે વારસાને જવાબદાર ઠેળવ્યો છે આ ઉપરાંત મનોદુર્બળતા વારસાગત જોવા મળતી માનસિક અસમતા છે કોલમેને કરેલા અભ્યાસો દર્શાવે છે કે માતા પિતામાં અસાધારણ વર્તન કે વિકૃતિઓ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્ય વધતા રોગની રોગ થવાની સંભાવના પર વધતી જાય છે બરાબર એટલે માતા પિતાની અંદર જો અસાધારણ વર્તન કે વિકૃતિ હશે તો લોહીની સગાઈની દૃષ્ટિએ એના બાળકોમાં આ રોગ થવાની સંભાવના વધારે હોય છે એટલે કે એક દળ જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના ડ્રીદર જોડિયા બાળકો કે ભાઈબંધોની સરખામણીમાં વધુ હોય છે એક દળ જોડિયા બાળકો કરતાં ડ્રીદર જોડિયા બાળકોમાં આજે માનસિક રોગ છે એ થવાની સંભાવના વધારે હોય છે અભ્યાસો દર્શાવે છે કે એક ડર જોડિયા બાળકો પૈકીના એક બાળકને ઉન્મત ખિન્ન મનોવિકૃતિ થઈ હોય તો બીજા બાળકને આ રોગ થવાની સંભાવના પંચાણું પોઈન્ટ સાત ટકા જેટલી છે આ પરિણામ વારસાની પ્રબળતા સૂચવે છે બરાબર તો આ થઈ વારસાની વાત કે વારસામાં ખામી હોય તો પણ અસર વર્તન જન્મી શકે છે હવે આપણે વાત કરીશું અંતઃસ્ત્રાવી ગ્રંથિયો જે સ્ત્રાવ ઝડે છે એટલે ખામીયુક્ત જનીન તત્વોની અસર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચયાપચયની ક્રિયા અને ઉત્સેચકો પર થાય છે કંઠગ્રંથિમાંથી જળતા ઠાઈડોક્સિન નામના અંતઃસ્ત્રાવની ઉણપને કારણે ક્રેટેનિઝમ નામની મનો જન્મે છે આપણા કંઠગ્રંથિમાંથી જે રસ સ્ત્રાવ જડે છે એ રસ નામ છે ઠાઈડોક્સિન હવે આ થાયડોક્સિનની જો આપણા શરીરમાં ઉણપ સર્જાય તો ક્રે નિઝમ નામની મનોદુર્બળતાનો જન્મ થાય છે આવેગ સમયની પ્રતિક્રિયાઓ માટે જવાબદાર એવી એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવની અસાધારણતાને કારણે કેટલીક મનોવિકૃતિઓ જન્મે છે બરાબર મગજમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયામાં અવરોધ આવતા આંચકી અને ફેનિલપ્યુરિવિક ઓલિગ્રોફેનિયા નામની મનોદુર્બળતા જોવા મળે છે આપણા મગજમાં જે ચયાપચયની ક્રિયા ચાલે છે જો આ ચયા પછીની ક્રિયામાં કોઈ અવરોધ ઉત્પન્ન થાય તો આંચકી બરાબર આંચકી આવે અને ફેનિલ પ્યુરિવિક અને ફેનિલ પ્યુરિવિક ઓલીગ્રોફેનિયા નામની મનો જોવા મળે છે વ્યક્તિમાં બરાબર આધુનિક જૈવિક અભિગમ સાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અને મસ્તિષ્ક વિકારોને વધુ મહત્ત્વ આપે છે પક્ષઘાત વિભ્રમ અલ્જાયમરનો રોગ વગેરે માટે મસ્તિષ્ક વિકાર જવાબદાર છે આપણા શરીરમાં ડોપામાઇન નોર એપિનેફ્રિન સિરોટોનિન ગાબા વગેરે જેવા રસાયણો આવેલા છે આ રસાયણોની અનિયમિતતા કેટલાક અસાધારણ વર્તનો અને મનોવિકૃતિઓ જન્માવે છે દાખલા તરીકે ડોપામાઈનની માત્રામાં થયેલ ફેરફારને કારણે છિન્ન મનોવિકૃતિ ઉદ્ભવે છે બરાબર એટલે આપણા શરીરની અંદર જે રસાયણો આવેલા છે એ પૈકી ડોપામાઇનની માત્રામાં જો ફેરફાર થાય તો સ્ક્રીજોફેનિયા બરાબર છિન્ન મનોવિકૃતિ ઉત્પન્ન થાય ચિંતાની વિકૃતિ માટે ગાબા બરાબર ગાબા નામનું જે રસાયણ છે એના માટે ચિન એમાં કંઈ ફેરફાર થાય તો ચિંતાની વિકૃતિ ઉત્પન્ન થાય છે આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓમાં સિરોટોનિન અગત્યની ભૂમિકા ભજવે છે એટલે આપણા શરીરમાં રહેલા રસાયણોમાં પણ ફેરફાર થાય એની સમતુલા ખોરવાય તો આપણે અસાધારણ વર્તન થઈ જાય છે આપણે માનસિક રોગના ભોગ બને છે આમ અસાધારણ વર્તનના ઉદભવ માટે જવાબદાર શારીરિક પરિબળોનો અભ્યાસ જૈવીય પ્રતિમાનમાં કરવામાં આવે છે બરાબર એટલે જૈવય પ્રતિમાનમાં બરાબર મોડલમાં શારીરિક જે પરિબળો છે આપણા અસાધારણ વર્તન માટે એનો અભ્યાસ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો તમને કંઈક ન સમજાયું હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી પૂછી શકો છો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ